ગુડ મોર્નિંગ. ચાલો મેં કાલ સુધી જોયું કે સોલ પ્રોપર્ટીઅર્સ જે છે એ કોને કહેવાય એના કેરેક્ટરિસ્ટિક્સ જોયા, બરાબર. સોલ પ્રોપર્ટીઅર્સ ફરીથી કહી દઉં છું કે એના જે ઓનર છે, એનું જે મતલબ મેનેજમેન્ટ કરે છે અને જે કંટ્રોલ કરે છે, એક ઇન્ડિવિજ્યુઅલ એક જ પર્સન હશે, બરાબર, જેને આપણે સોલ ટ્રેડર પણ કહીએ છીએ. હવે આજે આપણે જોઈશું એના એડવાન્ટેજીસ. ઓકે, તો આપણે આ ટોપિક જે છે એ ગયા લેક્ચરમાં ચાલુ કરેલો હતો અને જે એના એડવાન્ટેજીસ ઓફ સોલ પ્રોપર્ટીઅર્સ છે આપણે જોઈના. ઇઝી ફોર્મેશન, બેટર કંટ્રોલ, પ્રોમ્પ્ટ ડિસિઝન મેકિંગ, ફ્લેક્સિબિલિટી ઇન ઓપરેશન્સ, રિટેન્શન ઓફ બિઝનેસ સિક્રેટ્સ, ડાયરેક્ટ મોટિવેશન, પર્સનલ અટેન્શન ટુ કન્ઝ્યુમર નીડ્સ, ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ, સોશિયલ બેનિફિટ્સ અને ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. ચાલો, તો આ બધા જે ટોપિક છે એ આપણે જોઈએ એક પછી એક. તો એમાં પહેલું છે ઇઝી ફોર્મેશન. ધ બિગેસ્ટ એડવાન્ટેજ ઓફ અ સોલ ટ્રેડર બિઝનેસ ઇઝ ઇટ્સ ઇઝી ફોર્મેશન. એનીબડી વિશિંગ ટુ સ્ટાર્ટ સચ અ બિઝનેસ કેન ડૂ સો મેની કેસીસ વિધાઉટ એની લીગલ ફોર્માલિટીઝ. તો અહીંયા કેવું છે કે એક સોલ પ્રોપર્ટીઅર્સ છે, એકલો છે, એટલે મેનેજમેન્ટ એને પોતાને કરવાનું છે, ડિસિઝન મેકિંગ એને પોતાને કરવાનું છે, બરાબર. એટલે એ પોતાના બિઝનેસ વિશે એને બધી જ ખબર હશે, મેનેજમેન્ટ એ પોતે કરે છે, એટલે ઇઝી ફોર્મેશન અહીંયા હશે. એક જ વ્યક્તિ બધું હેન્ડલિંગ કરે છે, બરાબર છે. એટલે કેવું છે કે અહીંયા કોઈ વસ્તુ એકબીજાની અંદરમાં નથી ચાલતું, એટલે કમ્યુનિકેશન કરવાનું ઓછું આવશે. તો જે ડિસિઝન જાતે લેવાનું છે, મેનેજમેન્ટ જાતે કરવાનું છે, એટલે એ જે ઈચ્છે ને એવી રીતે અહીંયાથી સ્ટાર્ટઅપ કરી શકે છે કે એવા ડિસિઝન લઈ શકે છે, બરાબર. કે કોઈ લીગલ ફોર્માલિટીઝ જે છે સોલ પ્રોપર્ટીઅર્સની અંદર મોટેભાગે સ્મોલ બિઝનેસીસ હોય, બરાબર, ત્યાં એ લોકોએ એવી કોઈ લીગલ ફોર્માલિટીઝ પણ ઓછી કરવાની હોય છે. એના પછી છે બેટર કંટ્રોલ. હવે અહીંયા જે ઓનર છે, એક જ ઓનર છે, એ આખા બિઝનેસનો હેન્ડલિંગ કરે છે, જે ટોટલ કંટ્રોલ છે એ એમના હાથમાં છે, બરાબર. એટલે બિઝનેસનું કંટ્રોલ છે પોતે જાતે કરે છે. તો અહીંયા કેવું હોય છે કે એ પોતે જ પ્લાનિંગ કરે છે, ઓર્ગેનાઇઝ બી પોતે જ કરે છે, કોઓર્ડિનેટ પણ પોતે જ કરે છે, બરાબર. પછી જે વેરિયસ એક્ટિવિટીઝ છે એની અંદર, કે લાઈક એમને કોઈ હેલ્પરની જરૂર છે તો એમની સાથે કમ્યુનિકેશન કરવું, બરાબર છે. રો મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય તો એવા જે પ્રોવાઈડર્સ છે એ લોકોની સાથે કમ્યુનિકેશન કરવું, એવી બીજી બહુ બધી એક્ટિવિટીઝ જે છે અહીંયા આવે છે. ઓર્ડર લેવા, સેલિંગ કરવું, એવી બધી અલગ અલગ એક્ટિવિટી, બરાબર. તો અહીંયા કેવું છે કે બધા પ્રકારની જે ઓથોરિટી છે ને એ એમના હાથમાં હોય છે, એટલે બધી વસ્તુ ઇફેક્ટિવલી અહીંયા એ કંટ્રોલ કરી શકે છે, બરાબર. તો માની લો કે ચાલો રો મટીરિયલ જે છે એનો ઓર્ડર કરી દીધો, આવે છે, એમાં કંઈ નુકસાન આવ્યું તો એ તરત જ એને ચેન્જ કરાવી શકે છે. ઓકે, તો આ ટાઈપનું મતલબ કંટ્રોલ જે છે એમના એકલાના હાથમાં છે, એટલા માટે ઇઝીલી એ કરી શકે છે. પ્રોમ્પ્ટ ડિસિઝન મેકિંગ. પ્રોમ્પ્ટ ડિસિઝન મેકિંગ એટલે કેવું કે જે ડિસિઝન છે ને, જ્યારે એક ચેઇન સિસ્ટમની અંદર બધી વસ્તુ થતી હોય ને ત્યારે એકબીજાના ઓપિનિયન લેવા, ગ્રુપ ડિસ્કશન કરવું, એ બધું ઇમ્પોર્ટન્ટ બની જાય. પણ જ્યારે એક વ્યક્તિ પોતે જ બધી ડિસિઝન લેતા હોય તો ત્યારે અહીંયા કોઈ પણ અવરોધ કે રોકાવટ વગર તે ડિસિઝન મેકિંગ ફટાક દઈને કરી શકે છે, બરાબર છે. એઝ ધ સોલ ટ્રેડર ટેક્સ ઓલ ધ ડિસિઝન હિમસેલ્ફ, ધ ડિસિઝન મેકિંગ બિકમ્સ ક્વિક, વિચ અનેબલ્સ ધ ઓનર ટુ ટેક કેર ઓફ અવેલેબલ ઓપોર્ચ્યુનિટી ઇમિડિયેટલી એન્ડ પ્રોવાઈડ ઇમિડિયેટ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ્સ. અહીંયા કેવું છે કે ક્વિક ડિસિઝન અહીંયા આપણે લઈ શકીએ છીએ, બરાબર. જે પણ ઓનર છે ને એ બધી વસ્તુ છે એની જાતે હેન્ડલ કરે છે, એટલે એને ખબર હોય છે કે કઈ વસ્તુ જે છે એને કઈ રીતે હેન્ડલ કરવાની છે, ટેક કેર કરી શકે છે, ઓપોર્ચ્યુનિટી છે એને જલ્દીથી ગ્રેપ કરી શકે છે, કે કોઈ બી પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન એ લાવી શકે છે, બરાબર. એટલે કોઈ પણ અહીંયા બેરિયર વગર ડિસિઝન મેકિંગ એ કરી શકે છે, ક્વિકલી ડિસિઝન મેકિંગ એ કરી શકે છે. એના પછી છે ફ્લેક્સિબિલિટી ઇન ઓપરેશન્સ. તો વન મેન ઓનરશિપ, વન મેન ઓનરશિપ એન્ડ કંટ્રોલ
makes it possible for change in operations to be brought about as and when necessary. તો અહીંયા એક જ વ્યક્તિ છે ને એ બિઝનેસનો ઓનર છે, એ જ કંટ્રોલ કરે છે, એ જ પ્લાનિંગ કરે છે, ઓર્ગેનાઇઝ બી એ જ કરે છે, બરાબર છે? એટલે અહીંયા જે પણ સિસ્ટમની અંદર ઓપરેશન્સ થવાના છે, બરાબર, આ વસ્તુ ઓર્ડર કરી દીધું, હવે એનું આ કરવાનું છે, એને આ ગોઠવવાનું છે, અહીંયા આ, બરાબર, જે પણ પ્લાનિંગ બનાવેલું છે એને ઇઝીલી ઓપરેટ કરી શકે છે, બરાબર છે? જ્યારે જે જગ્યા પર નેસેસરી હોય એ અહીંયા એને તરત ખબર પડે છે અને તરત એની જરૂરિયાત જે છે એને પૂરી કરી શકે છે. એના પછી છે રિટેન્શન ઓફ બિઝનેસ સિક્રેટ્સ. હવે અહીંયા જેટલા બી બિઝનેસ સિક્રેટ્સ છે ને, એક કેવું છે કે જ્યારે પણ આપણે કોઈ જગ્યાએ કામ કરતા હોઈએ, બરાબર, તો એઝ અ એમ્પ્લોય કે એઝ અ એના કમિટી મેમ્બર હોઈએ આપણે, બરાબર છે, બિઝનેસના જે સિક્રેટ્સ છે ને, કંપનીની અંદર જે પણ હિલચાલ ચાલે છે, જે પણ બિઝનેસ છે એના જે પણ રેકોર્ડ્સ છે, એને આપણે છે ને સિક્રેટલી રાખવા પડે, એ આપણે બીજાને બહાર આપી શકીએ નહીં, એ લીક થવા જોઈએ નહીં. બિઝનેસ સિક્રેટ્સ છે ને એ લીક થવાનો અહીંયા ભય રહેતો નથી, એ એકલો છે, એકલું બધું કંટ્રોલ કરે છે, બધું એના હાથમાં છે, બરાબર, એ ઈચ્છે ને મતલબ જરૂરી હોય ને ઈચ્છે એને એ કહી શકે છે, જરૂરી નથી તો એ નથી કહેતો, બરાબર. તો અનધર ઇમ્પોર્ટન્ટ એડવાન્ટેજ ઓફ સોલ પ્રોપર્ટી બિઝનેસ ઇઝ દેટ ઓનર ઇઝ ઇન અ પોઝિશન ટુ મેન્ટેન એબ્સોલ્યુટ સિક્રેસી રિગાર્ડિંગ હિઝ બિઝનેસ એક્ટિવિટી. તો એની બિઝનેસ એક્ટિવિટીને રિલેટેડ બધી સિક્રેટ વસ્તુ જે છે એ અહીંયા એ કોઈને કહી શકે, મતલબ કોઈ બીજાને જણાવે એવી કોઈ વસ્તુ જ નથી આવતી કે લીક થવાની અહીંયા કોઈ વસ્તુ જ આવતી નથી, એ જાતે અહીંયા મેન્ટેન કરી શકે છે. એના પછી છે ડાયરેક્ટ મોટિવેશન. હવે એ જે ઓનર છે, બરાબર, એના બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ઓફકોર્સ એણે અલગ અલગ ડ્રીમ્સ, અલગ અલગ ગોલ્સ જે છે, અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ છે એણે ડિસાઈડ કરેલા જ હશે, બરાબર. તો એણે જે ગોલ છે, ઓબ્જેક્ટિવ્સ છે, એના થ્રુ એ અલગ અલગ ડિરેક્શનની અંદર એ અહીંયા મોટિવેટ થશે અને એ એના બેસ્ટ એફર્ટ જે છે એ આપશે, બરાબર. એણે કોઈ ગોલ્સ એના લાઈફમાં નક્કી કર્યા હોય, ડ્રીમ્સ જોયા હોય, બરાબર, તો જ એ બિઝનેસ જે છે એ ચાલુ કરે ને. તો એટલા માટે એ એના ગોલ્સ, એના ડ્રીમ્સ કમ્પ્લીટ કરવા માટે એ અહીંયા બેસ્ટ એફર્ટ આપશે, બરાબર. એક તો બીજી વસ્તુ કે અહીંયા એકલો છે, બરાબર, એટલે અહીંયા જે પણ એને બેનિફિટ થવાનો છે કે પછી પ્રોફિટ થવાનો છે, બરાબર, એ બધું એનું પોતાનું હશે. તો એના પ્રોફિટ માટે બેસ્ટમાં બેસ્ટ એફર્ટ એ અહીંયા કરશે. એના પછી નેક્સ્ટ છે 7, પર્સનલ અટેન્શન ટુ કન્ઝ્યુમર નીડ્સ. તો જો જે સોલ ટ્રેડર્સ હોય છે, બરાબર, એમાં કેવું કે આપણે જોયું કે બધું હેન્ડલિંગ એ જ કરતા હોય છે, જે કસ્ટમર છે એ કસ્ટમરની જે નીડ છે, આપણે આગળ જોઈ ગયા કે માર્કેટની અંદર આપણે અલગ અલગ રિસર્ચ કરવાનો હોય જેનાથી આપણને ખબર પડે કે કસ્ટમર જે છે એને શું જોઈએ છે, બરાબર, કે જે કસ્ટમર છે એની નીડ શું છે, કઈ વસ્તુમાં ચેન્જીસ લાવવાની જરૂર છે. તો એ માર્કેટ રિસર્ચ દ્વારા પણ એ જાણી શકે છે કે એ જે પણ પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે, બરાબર છે, એમાં એ પર્સનલી કસ્ટમરની જે કેર છે એ કરી શકે છે, એ લોકોની જે કસ્ટમરની નીડ છે એને પૂરી કરી શકે છે, બરાબર. હવે એમાં કેવું હોય કે એક સોલ પ્રોપર્ટીઅર જે છે એક સ્મોલ બિઝનેસ ચલાવતો હોય મોટે ભાગે, બરાબર, એટલે એનો એરિયા જે છે એ નાનો એરિયા એ કવર કરતો હોય, તો અહીંયા એ રિસર્ચ કરવું પણ એના માટે સહેલું બની જાય, બરાબર. અને કસ્ટમરનું જે ટેસ્ટ હોય એ પ્રમાણે એ એની શોપમાં એ વસ્તુ જે છે પ્રોવાઈડ કરી શકે, બરાબર. તો આમ જે કસ્ટમરની નીડ છે એ પ્રમાણે એ અહીંયા વસ્તુ પ્રોવાઈડ કરવા માટે સક્ષમ બની શકે, એ લોકોના રિવ્યૂ લઈને, કે એ લોકો મતલબ કસ્ટમર કહી જાય કે અમને આટલી વસ્તુ જોઈએ છે, આટલી વસ્તુ જોઈએ છે, તો એ પ્રમાણે મંગાવી આપે. બીજી વસ્તુ છે 8મો પોઈન્ટ, ક્રિએશન ઓફ એમ્પ્લોયમેન્ટ.
તો એક જે સોલ પ્રોપર્ટીઅર્સ હોય છે એ પોતે પોતાની જાતને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આપી શકે છે, પોતાની જાતને જ એ જોબ આપે છે. એની સાથે સાથે એ બીજા અલગ બે ત્રણ વ્યક્તિને બી અહીંયા એમ્પ્લોયમેન્ટ આપી શકે છે, બરાબર છે. હવે એ ડિપેન્ડ કરે કે એનો બિઝનેસ જે છે એ કેટલો મોટો છે. હવે એક નાનકડી દુકાન છે અને એને ચલાવવા માટે બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી તો કંઈ વાંધો નહીં, પણ જો એક મોટું ટ્રેડર્સ એ ચલાવતો હોય ને એમાં એ બીજા બે વ્યક્તિને રાખતો હોય કે ત્રણ વ્યક્તિને રાખતો હોય, બરાબર, એ હિસાબ કિતાબ કરવા બેસે પૈસા લેવા માટે અને બીજા બે ત્રણ વ્યક્તિ છે, બરાબર છે, એ બધી વસ્તુ પ્રોવાઈડ કરતા હોય કસ્ટમરને કે ચાલો ભાઈ આટલી આટલી વસ્તુ જોઈએ છે તો આપી દીધી, તો એ હિસાબે એ બે થી ત્રણ બીજા વ્યક્તિને શું કરે છે, એમ્પ્લોય કરે છે, બરાબર, એમને જોબ પ્રોવાઈડ કરે છે. તો આ એક એન્ટરપ્રિનર સ્કિલ જે છે એની અંદરનો જ એક આ પાર્ટ છે. એના પછી છે સોશિયલ બેનિફિટ્સ. હવે સોલ પ્રોપર્ટીઅર જે છે પોતાના બિઝનેસના ઓનર પોતે જ છે, બરાબર છે, તો અહીંયા એને એક ફ્રીડમ મળે છે પોતાના ડિસિઝન્સ જાતે લેવાની, બરાબર. તો હવે ડિસિઝન મેકિંગ કરવું એક સ્કિલ છે, બરાબર, તો એની જે સ્કિલ્સ છે એની જે કેપેબિલિટી છે એનું એની જે ટેકનિકલ સ્કિલ્સ છે એની જે બુદ્ધિ ક્ષમતા છે એનો અહીંયા યુઝ કરશે. ઓકે, આ વસ્તુના લીધે શું થશે કે એ લોકોની જે સેલ્ફ એસ્ટીમ છે, બરાબર, ડિગ્નિટી છે એ અહીંયા વધશે, સોસાયટીમાં પણ એની કંઈક વેલ્યુ રહેશે, બરાબર. ક્યાંય એક વ્યક્તિ જે છે એ પોતાનું જાતે પોતાની સ્કિલ્સથી પોતાની કેપેસિટીથી આ વસ્તુ અહીંયા ઊભી કરેલી છે, બરાબર. એટલે કેવું છે કે જે સોસાયટીની અંદર એનું નામ થશે ને એના લીધે એ કેવું છે કે જે સોશિયલ વર્ચ્યુઝ છે એ સેલ્ફ રિલાયન્સ, પછી સેલ્ફ ડિટર્મિનેશન, ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ, એક્શન, ઇનિશિયેટિવ, હાર્ડવર્ક, એ જે બધી એની કેપેસિટી છે ને એની અંદર વધારો થશે. એટલે એઝ અ સોશિયલ હ્યુમન પર્સન એ શું કરશે કે બીજા કરતાં એ પોતાનું ડેવલપમેન્ટ વધારે થાય છે એ જોઈ શકશે, બરાબર. ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ, ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ. જે સોલ પ્રોપર્ટીઅર છે એ પોતાના બિઝનેસનો પોતાનો એક જ માલિક છે, બરાબર, સ્મોલ સ્કેલનો એ બિઝનેસ ચલાવતો હોય એક જ માલિક છે, તો અહીંયા કેવું છે કે પોતાને જાતને ઓપોર્ચ્યુનિટી આપી, બરાબર છે, પોતાની જાતને જો કદાચ નુકસાન થતું હોય તો કેવી રીતે હેન્ડલ કરવું એ બધી વસ્તુ એ પોતે કરી લે છે, બરાબર. એટલે જે પણ નફો નુકસાન થાય છે ને બધું એનું છે. એટલે જે બિઝનેસ યુનિટને જે પણ અહીંયા પ્રોફિટ થશે ને કે જે પણ ઓપોર્ચ્યુનિટી મળશે ને એનો મિનિંગ એવું થયો કે એક ઇન્ડિવિજ્યુઅલને મળે છે, બરાબર. ધીસ એનેબલ્સ વાઇડ સ્પ્રેડ ડિસ્પરેશન ઓફ ઇકોનોમિક વેલ્થ ઓફ ડિફ્યુઝિસ કોન્સન્ટ્રેશન ઓફ બિઝનેસ ઇન ધ હેન્ડ ઓફ ફ્યુ. તો અહીંયા કેવું થશે કે એ જે મોટો બિઝનેસ છે ને એના ટુકડા થઈને નાના 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 સ્કેલમાં વેચાઈ ગયા, એનાથી શું થશે કે જે બિઝનેસ છે ને એ વધશે, એનું એક્સપાન્શન થશે. એટલે ઇકોનોમિક વેલ્થ જે છે એ એક જ અમુક લોકોના હાથમાં જવા કરતાં બધાની અંદર વેચાઈ જાય છે, બરાબર છે. એનું કોન્સન્ટ્રેશન થવા કરતાં શું થાય છે કે એનું એક્સપાન્શન થાય છે, બરાબર છે. એટલે જે વેલ્થ છે ને એનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે, એટલે જે રીચ અને જે પુઅર છે ને એનું ડિફરન્સીસ જે છે એ ઘટશે, બરાબર. ચાલો હવે આપણે જોઈએ એના ડિસએડવાન્ટેજીસ. ડિસએડવાન્ટેજીસ છે અનલિમિટેડ લાયબિલિટી, લિમિટેડ ફાઇનાન્સ રિસોર્સિસ, લિમિટેડ કેપેસિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ અને અનસર્ટનિટી ઓફ ડ્યુરેશન. ચાલો હવે અહીંયા કેવું છે કે અનલિમિટેડ લાયબિલિટી એટલે એમાં શું હશે કે જે સોલ પ્રોપર્ટીઅર છે ને, બરાબર, એની જે બિઝનેસની લાયબિલિટી છે એના પર્સનલ જે એસેટ્સ છે એની અંદર એણે શું કરેલું હશે કે રોકાણ કરેલું હશે, એની અંદરથી બી એણે રોકાણ કરેલું હશે, બરાબર છે, એને લોન લીધી હશે, બરાબર. તો અહીંયા કેવું છે કે લોન ભરશે, એના પર્સનલ એસેટ્સ છે એને પણ એને કવર કરવાના છે, એને રિકવર કરવાના છે, લોનના પૈસા ભરવાના છે. તો કેટલીક જગ્યા પર એ રિસ્ટ્રિક્શન આવી જાય છે કે એ બીજા પૈસા વધારે ઇન્વેસ્ટ કરે, બરાબર. અહીંયા એના માટે કેવું થઈ જાય છે
કે વધારે રિસ્ક લેવો હોય કે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, બરાબર, કે એનો બિઝનેસ ઇન્ક્રીઝ કરવો હોય તો ત્યારે એને જરાક વિચારવું પડે, બરાબર. પછી જે લિમિટેડ ફાઇનાન્સ રિસોર્સિસ, મેં તમને કીધું એ પ્રમાણે કે એ કેવું છે કે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરેલા હોય કે પછી લોન લીધી હોય, મની બોરો કરેલા હોય કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનમાંથી, બરાબર. તો અહીંયા કેવું છે કે એ બધાને પૈસા ચૂકતે કરવામાં એનો જે ગ્રોથ હોય ને એ આપણને એટલો બધો નહીં દેખાતો હોય, બરાબર. એટલે એક ફાઇનાન્શિયલ રિસોર્સિસ જે છે એ પણ આપણી પાસે લિમિટેડ હોઈ શકે. હા, બહુ વર્ષો પછી આપણે બિઝનેસ ઊભો થાય ને પછી લોન ચૂકવાઈ ગઈ હોય, બરાબર, કે બધી વસ્તુ જે છે એટલે મતલબ જેટલે બી દેવું છે ચૂકવાઈ ગયું છે ને પછી તમે એક્સપાન્શન કરો તો બરાબર છે, રાઈટ. એના પછી છે લિમિટેડ કેપેસિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. હવે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ હોય ને એ એકલો છે અહીંયા સોલ પ્રોપર્ટીઅર્સમાં, એની પાસે લિમિટેડ નોલેજ હશે, લિમિટેડ સ્કિલ્સ હશે, એનો એ ઉપયોગ કરી શકે. એની કેપેસિટી વાઇઝ એ રિસ્પોન્સિબિલિટી જે છે એ લઈ શકે, એની કેપેસિટી વાઇઝ એ અહીંયા મેનેજમેન્ટ કરી શકે, બરાબર. એની કેપેસિટી વાઇઝ અહીંયા ડિસિઝન લઈ શકશે. એટલે જેટલી બી રિસ્ક છે ને એ બધી રિસ્ક એ નહીં લઈ શકે. એના માટે એને કેવું છે કે પાર્ટનરશિપ ફોર્મમાં કેવું હોય કે અલગ અલગ વ્યક્તિ જે હોય, બરાબર, એ અહીંયા બધી વસ્તુ હેન્ડલ કરી શકે છે, જ્યારે સોલ પ્રોપર્ટીઅર્સની અંદર એક વ્યક્તિ જે છે એ બધી વસ્તુ હેન્ડલ નહીં કરી શકે. એના પછી છે અનસર્ટેનિટી ઓફ ડ્યુરેશન. જે બિઝનેસ ચાલુ કરેલો છે એ લાઈફ ટાઈમ સુધી ચાલશે જ, એ પોસિબલ કદાચ નહીં બી હોય, એ માંદું બી પડી જાય, એ કદાચ એની ડેથ પણ થઈ જાય, બરાબર છે, એ અનપ્રોફિટેબલ બી થઈ જાય, એટલે કંઈ બી થઈ શકે છે. એ ઓપોર્ચ્યુનિટી પર ડિપેન્ડ કરે છે કે હંમેશાની ઓપોર્ચ્યુનિટી મળતી રહે છે કે નહીં, તમે જે પણ બિઝનેસ સ્ટાર્ટ કરો છો. એટલે આટલી એની લિમિટેશન્સ છે કે એના ડિસએડવાન્ટેજીસ છે. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું પાર્ટનરશિપ ફોર્મ.